દૂર ક્યાંક જંગલમાં એક સોન ચકલી રહેતી હતી। તેનું આ નામ એટલા માટે પડ્યું કારણ કે તેની પાંખો સોનેરી હતી અને આ જંગલમાં તે સૌથી સુંદર ચકલી મનાતી હતી। એક દિવસ સોન ચકલી તેના મિત્રો નીલુ ચકલી અને ટીનુ ચકલી સાથે સાંજે ફરવા માટે નીકળી। તેમને ખબર ન હતી કે એક ગીધ તેમનો શિકાર કરવા માટે પીછો કરી રહ્યું હતું। સોન ચકલી મસ્તીમાં આવીને ઉપર ઉડવા લાગી। ત્યાં જ ટીનુ ચકલીએ જોયું કે ગીધ તેની ઉપર હુમલો કરવાનું છે। મિત્રો, જલ્દીથી નીચે ચાલો, ગીધ આપણી ઉપર હુમલો કરવાનું છે। તેની વાત સાંભળીને સોન ચકલી અને નીલુ ચકલી નીચે આવી ગયા, પણ ટીનુ ચકલી જલ્દીમાં ઝાડની એક ડાળી સાથે અથડાઈ ગઈ અને તેની પાંખમાં ઘણી ઈજા થઈ। તે ત્યાં જ જમીન ઉપર પડી ગઈ અને ઉડવા લાયક ન રહી। આ જોઈને સોન ચકલી અને નીલુ ચકલી તેની પાસે પહોંચ્યા। અરે ટીનુ ચકલી, શું થયું તને? ટીનુ ચકલી, તું ઠીક તો છે? મારી પાંખોમાં ખૂબ જ દર્દ થાય છે, કહીને તેણે ઉડવાનો પ્રયત્ન કર્યો પણ ઉડી ન શકી। તું ઉડવાનો પ્રયત્ન ના કર, નહીં તો ઘણો દર્દ થશે। હવે આપણે આને સાજી કેવી રીતે કરીશું? આની ઈજા અને દર્દને મટાડવા માટે આપણે સોનાના ફૂલ લાવવા પડશે, જે કાળા પહાડ ઉપર જોવા મળે છે। હા, તે ફૂલ વિશે તો મેં પણ સાંભળ્યું છે, પણ કાળા પહાડ ઉપર અત્યારે ખૂબ જ અંધારું હશે। હા, પણ અત્યારે તું ત્યાં જઈ શકે છે, કારણ કે તારી સોનેરીની પાંખ ચંદ્રના પ્રકાશમાં ચમકે છે અને પ્રકાશ ફેલાવે છે। તને તે ફૂલ સહેલાઈથી મળી જશે। સાંભળીને સોન ચકલીએ કંઈક વિચાર્યું અને કહ્યું, સારું, હું તારા માટે તે ફૂલ લેવા અત્યારે જ જઉં છું। સાંભળીને બંને ચકલીઓ ખુશ થઈ। નીલુ ચકલી ટીનુ ચકલી પાસે રોકાઈ ગઈ અને સોન ચકલી કાળા પહાડ તરફ ઉડી ગઈ। રસ્તો ઘણો લાંબો હતો। ઘણે દૂર ગયા પછી સોન ચકલીએ જોયું કે ઠીક તેના જેવી જ દેખાતી એક બીજી સોન ચકલી આકાશમાં ઉડી રહી છે। સોન ચકલી તેને આશ્ચર્યથી જોઈ રહી હતી, કારણ કે તેને તેના જેવી બીજી સોન ચકલી પહેલી વાર જ જોઈ હતી। તે તેની પાસે જઈને તેની સાથે ઉડતા ઉડતા વાતો કરવા લાગી। મારું નામ સોન ચકલી છે, તું તો એકદમ મારા જેવી જ દેખાય છે, તને ક્યારે પહેલા અહીં જોઈ નથી, તું ક્યાંથી આવી છે? મારું નામ પણ સોન ચકલી છે, કહીને સોન ચકલીએ તેને બધું કહી દીધું। પછી તે ચકલી બોલી, તું એક સોન ચકલી થઈને સામાન્ય ચકલીને મિત્ર બનાવે છે અને તેના માટે સોનાનું ફૂલ પણ લેવા જઈ રહી છે? હા, તો શું થયું? આપણે બંને સોન ચકલી છીએ, જંગલની સૌથી સુંદર ચકલીઓ। આપણે ફક્ત એકબીજાને જ આપણા મિત્રો બનાવી શકીએ છીએ, તે સામાન્ય દેખાવવાળી ચકલીઓ આપણી મિત્રતાને લાયક નથી। તે ચકલીએ સોન ચકલીને એવી એવી વાતો કરી જેને સાંભળીને તેને અભિમાન આવી ગયું। બીજી તરફ નીલુ ચકલી ટીનુ ચકલી પાસે સોનુ ચકલીના આવવાની રાહ જોઈ રહી હતી। જ્યારે સવાર પડી ત્યારે બંનેને સોન ચકલીની ચિંતા થવા લાગી। તેણે ટીનુ ચકલીને કીધું કે તે સોન ચકલીને જોઈને આવે છે અને તે ટીનુ ચકલીને ત્યાં છોડીને આકાશમાં ઉડી ગઈ। થોડી વાર પછી જ તેને બે સોન ચકલીઓ આકાશમાં ઉડતી દેખાઈ। તે તેમની પાસે ગઈ અને પછી તેમની સાથે ઉડતા ઉડતા સોન ચકલી સાથે વાત કરવા લાગી। સોન ચકલી, તું તો ટીનુ ચકલી માટે સોનાનું ફૂલ લેવા ગઈ હતી ને, તો અહીં શું કરે છે? માફ કરજે, પણ હવે તમે મારા મિત્રો નથી, હવે મારી મિત્ર મારા જેવા દેખાવવાળી બીજી સોન ચકલી છે। તને તારી સુંદરતા પર અભિમાન થઈ ગયું છે, કઈ વાંધો નહીં, જો તું નહીં ગઈ તો હવે દિવસ થઈ ગયો છે, એટલે હું જાતે જ તેના માટે સોનાનું ફૂલ લેવા જઉં છું। એમ કહીને નીલુ ચકલી તે કાળા પહાડ તરફ ઉડી ગઈ। અમુક સમય પછી કાળા પહાડ પરથી ચાંચમાં તે સોનાનું ફૂલ લઈને ટીનુ ચકલી પાસે ઝડપથી ઉડી ચાલી। ટીનુ ચકલી તેને જોઈને ખુશ થઈ ગઈ અને પછી કહેવા લાગી, અરે નીલુ ચકલી, તું એકલી જ આ ફૂલ લઈને આવી છે? સોન ચકલી ક્યાં છે? સાંભળીને નીલુ ચકલીએ ચાંચમાં દબાયેલું ફૂલ જમીન પર મૂક્યું અને કહ્યું, તું પહેલા આ ફૂલને ખાઈને તારો દુખાવો ઠીક કર, પછી કહું છું। ટીનુ ચકલીએ પછી તે ફૂલની એક બે પાંખડીઓ ખાધી। તેને ખાતા જ તેનો દુખાવો એકદમ ઠીક થઈ ગયો। તે હવે સરસ ઉડવા લાયક થઈ ગઈ। તારો ખૂબ ખૂબ આભાર પ્યારી મિત્ર, હવે મને કહે કે સોન ચકલી ક્યાં છે?
સાંભળીને નીલુ ચકલીએ તેને બધું જ કહી દીધું, જે સાંભળીને તેને ખૂબ જ દુઃખ થયું. તેમણે સોનચકલી સાથે મિત્રતા નહીં કરવાનું નક્કી કરી લીધું. બીજી બાજુ સોનચકલી તેની નવી મિત્ર સાથે ખૂબ જ ખુશ હતી. તેઓ આખા દિવસ સાથે રમતા અને સાથે સમય વિતાવતા. તે બંને અન્ય કોઈ ચકલી સાથે વાત પણ નહોતા કરતા, કારણ કે તે બંનેના મતે બીજી કોઈ ચકલી તેમની મિત્રતાને લાયક ન હતી. એક દિવસ જંગલમાં મુશળધાર વરસાદ શરૂ થઈ ગયો. બંને સોનચકલીઓ જલ્દીથી ઝાડની એક ડાળી પર જઈને બેસી ગઈ. અચાનક પવન ફૂંકાયો, જેનાથી ઝાડ પરનું એક ભારે પાંદડું સોન ચીડિયાને વાગ્યું અને તે જમીન પર થયેલા કીચડમાં જઈને પડી ગઈ. થોડા સમય પછી વરસાદ બંધ થઈ ગયો હતો, પણ સોનચકલી આખી કીચડમાં ફસાઈ ગઈ હતી. તેની પાંખો પણ ભારે થઈ ગઈ હતી. તું ઉપરથી શું જોઈ રહી છે? નીચે આવીને મારી મદદ કર. સાંભળીને નવી સોનચકલી નીચે આવી અને જમીન પર પગ મૂક્યા વગર બોલી, હવે તું કદરૂપી દેખાય છે. જ્યાં સુધી તું ફરીથી સોનેરી નથી થઈ જતી, ત્યાં સુધી મારી મિત્રતાને લાયક નથી. હું હજુ પણ તેવી જ છું, બસ ઉડી નથી શકતી. તું મારા માટે પાણીની વ્યવસ્થા કરી દઈશ તો હું તેમાં નાહીને ફરીથી સુંદર દેખાવા લાગીશ. પણ હવે તો તું મારી મિત્ર નથી ને, તો હું તારા માટે પાણી લેવા નથી જઈ શકતી. બની શકે કે પાણીમાં નાહ્યા પછી તારો રંગ ઉતરીને આવો જ કદરૂપો રહી જાય, તેથી હું જઈ રહી છું. આવું કહીને તે જતી રહી અને પછી સોનચકલીને પોતાના જૂના મિત્રોની યાદ આવવા લાગી. પણ તેની પાંખો કઠણ થઈ ગઈ હતી, તેથી તે ઉડી શકતી ન હતી. ઘણા સમય સુધી તે બસ આમ જ જમીન પર પડી રહી. કેટલાક સમય પછી નીલુ ચકલી અને ટીનુ ચકલી ત્યાંથી જઈ રહી હતી તો તેમની તેના પર નજર પડી. તેને જોઈને તે બંને તેની પાસે પહોંચી. અરે, તું તો આખી કીચડવાળી થઈ ગઈ છે. તું આમાં કેવી રીતે પડી ગઈ? ટીનુ ચકલી અને નીલુ ચકલી, તમે મને ઓળખી નહીં. હું સોન ચકલી છું. પણ તારી આ હાલત કેવી રીતે થઈ અને તારી મિત્ર ક્યાં છે? સાંભળીને સોનચકલીએ તે બંનેની માફી માંગી અને બધી વાત કહી દીધી. નીલુ ચકલી બોલી, અભિમાનમાં આવીને તે સમજી લીધું હતું કે જે તારી જેમ સુંદર નથી તે વાત પણ કરવા લાયક નથી. તો હવે જો ક્યાં છે તે જેને તું તારે લાયક સમજતી હતી? મારાથી ખૂબ મોટી ભૂલ થઈ ગઈ છે. હવે હું ક્યારેય મારી સુંદરતા ઉપર ઘમંડ નહીં કરું. આ સાંભળીને નીલુ ચકલી અને ટીનુ ચકલી એક નાની લાકડી શોધીને લાવ્યા અને સોનચકલીને તેને ચાંચમાં દબાવવાનું કહ્યું. જ્યારે સોનચકલીએ લાકડી વચ્ચેથી તેની ચાંચમાં દબાવી લીધી તો તે લાકડીના બંને છેડાને નીલુ ચકલી અને ટીનુ ચકલીએ પોતાના પંજામાં પકડી લીધી અને પછી તેને લઈને આકાશમાં ઉડી ગઈ. તળાવની પાસે જઈને તેમણે તેને પાણીમાં ડૂબાડી અને પછી ફરીથી ઉપર ખેંચી લીધી. આમ કરવાની સાથે જ તેના શરીર અને પાંખમાં રહેલ કીચડ દૂર થયું અને તે ફરીથી સુંદર થઈને ઉડવા લાયક થઈ ગઈ. પછી તે બંનેની સાથે સોનચકલી તે જગ્યાએ જતી રહી જ્યાં તેઓ રોજ રમતા હતા.